नमस्कार विद्यार्थी मित्र, फरीथी आपनो स्वागत छे આપણા વિડિયો લેક્ચરમાં। આજે આપણે સ્વાધ્યાય 15.1 નો પ્રશ્ન નંબર 10 જોઈશું, બરાબર। સેમ આગળના પ્રશ્નો પહેલા એ જ રીતે આપણે ગણવાનું છે, બરાબર। એના માટે તમને સંભાવનાનું સૂત્ર આવડવું જરૂરી છે, બરાબર। ચાલો જોઈએ। એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે, બરાબર। ગલ્લો છે, ગલ્લાની અંદર 50 પૈસા, 1 રૂપિયો, 2 રૂપિયા અને 5 રૂપિયાના સિક્કા આવેલા છે, બરાબર। હવે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ પણ એક સિક્કો બહાર પડે તે સમ સંભાવી હોય તો તે સિક્કો 50 પૈસાનો હોય અને બીજું 5 રૂપિયાનો સિક્કો ના હોય તેની સંભાવના કેટલી, બરાબર। એક ગલ્લામાં 50 પૈસા, 1 રૂપિયો અને 5 રૂપિયાના અને 2 રૂપિયાના સિક્કાઓ છે, બરાબર। એક ગલ્લાને ઊંધો કરીએ, ઊંધો કરતા જ કોઈ પણ એક સિક્કો બહાર પડે અને એ સિક્કો 50 પૈસાનો હોય અથવા તો 5 રૂપિયાનો ન હોય તેની સંભાવના શોધવાની છે, બરાબર। તો ચાલો પ્રશ્ન શરૂ કરતા પહેલા તમને એક વાત યાદ કીધી હતી કે સૌથી પહેલા શું કરવાનું, તો કે પ્રયોગના કુલ પરિણામ તમારે શોધી લેવાના, બરાબર, યાદ આવ્યું। તો ચાલો પ્રયોગના કુલ પરિણામ, ચાલો પ્રયોગના કુલ પરિણામ કેટલા થશે, ચાલો તો આપણો ગલ્લો છે, ગલ્લામાં કેટલા કેટલાના કયા સિક્કા છે તે જોઈએ। 50 પૈસાના કેટલા, 100 સિક્કા, તો 100 વત્તા 1 રૂપિયાના 50 સિક્કા વત્તા 50, 2 રૂપિયાના 20 સિક્કા પ્લસ 20 અને 5 રૂપિયાના 10 સિક્કા એટલે વત્તા 10। ચાલો બધાનો સરવાળો, 150, 170 અને 180। તો મિત્રો આપણા પ્રયોગના કુલ પરિણામ તમને મળી ગયા 180, બરાબર। હવે એમાં પહેલું ઘટના એ લઈએ, આપણે કહ્યું છે કે સિક્કો 50 પૈસાનો હોય, 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના શોધવાની છે, બરાબર। હવે આપણે ઘટના લખી લીધી, તો ઘટના ઉદ્ભવવાના પરિણામ પણ લખીએ, તો ઘટના એ ઉદ્ભવવાના પરિણામ, ચાલો 50 પૈસાના કેટલા સિક્કા છે ટોટલ 100, તો ઘટના એ ઉદ્ભવે તેના પરિણામ કેટલા મળશે તમને 100। હવે આપણે ઘટના એની સંભાવના P/A બરાબર, સંભાવના સૂત્ર તમને યાદ હશે કે ઘટના ઉદ્ભવના પરિણામ છેદમાં કુલ પરિણામ, બરાબર। તો આપણે ડાયરેક્ટ લખીશું ઘટના ઉદ્ભવના પરિણામ કેટલા, 100 છેદમાં કુલ પરિણામ કેટલા આવશે 180, બરાબર। ચાલો ભાગ ઉડાડીએ આપણે, તો 20 ગુણાકારમાં 5 અને 20 ગુણાકારમાં 9, બરાબર ને, 20 પંચા 100 અને 20 નવા 180, તો 20 ગયા તો વધા કેટલા 5 ના છેદમાં 9, તો આ તમારી 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના મળી ગઈ, બરાબર। હવે બીજી ઘટના એને આપણે નામ આપીએ ઘટના બી, રૂપિયા 5 નો સિક્કો ના હોય તેની સંભાવના, આપણે લખીએ રૂપિયા 5 નો સિક્કો ન હોય, ચાલો તો ઘટના બી ઉદ્ભવના પરિણામ લખશું આપણે, ચાલો રૂપિયા 5 નો સિક્કો ન હોય તો એ કેનો કેનો સિક્કો હોય શકે, 50 પૈસાનો હોય શકે, 1 રૂપિયાનો હોય શકે અથવા તો 2 રૂપિયાનો હોય શકે, બરાબર। તમને કીધું છે 5 નો સિક્કો ન હોવો જોઈએ,
તો તેની સિવાય કોઈ પણ સિક્કો હોઈ શકે ને તો રકમમાં જો કયો કે સિક્કા આપેલા છે તો 50 પૈસાનો બીજો 1 રૂપિયાનો અને ત્રીજો 2 રૂપિયાનો બરાબર આ ત્રણમાંથી કોઈ પણ એક સિક્કો હોઈ શકે તો આપણે ખબર તો નથી કયો હોઈ શકે એટલે પરિણામ આ ત્રણે ત્રણને જે સંખ્યા આપેલી છે નો સરવાળો જેટલા આવે બરાબર તો 50 પૈસાના કેટલા 100 1 રૂપિયાના 50 2 રૂપિયાના કેટલા છે 20 टोटल कितना था 150 ने 20 170 बराबर अब भाई 5 रुपया का सिक्का ना हो तो ये 50 पैसा ना हो सके 1 रुपया ना हो सके अथवा तो 2 रुपया ना हो सके तो ये जितना सिक्का की संख्या छे બધા જ નો સરવાળો એટલે આપણો ઘટના B ઉદ્ભવના પરિણામ થાય બરાબર તો ચાલો હવે ઘટના B ની સંભાવના ઘટના B ઉદ્ભવના પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર ચાલો ઘટના બી ઉદ્ભવના પરિણામ 170 છેદમાં 180 કુલ પરિણામ 110 ગયું વેદા 17 ના છેદમાં 18 તો મિત્રો આ થઈ આપણી ઘટના બી ની સંભાવના બરાબર હવે તમારે ઘરેથી એક પ્રશ્ન ગણવાનો છે હોમવર્કમાં કે એ સિક્કો रुपया एक नो होय अने एमां एमां बीजू रुपया बे नो सिक्को न हो बराबर तो आ बे प्रश्न तमारे घरेथी गणतरी करवानी छे बराबर पहेलुं 1 रुपयानो सिक्को होय तेनी संभावना केटली अने 2 रुपयानो सिक्को न होय तेनी संभावना केटली तो आ बे प्रश्न तमारे ઘરેથી સોલ્વ કરવાના છે બરાબર ચાલો હવે પ્રશ્ન નંબર 11 ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિત રીતે એક માછલી બહાર કાઢે છે બરાબર તો આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે તો બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી ચલો ટાંકીમાંથી માછલી બહાર કાઢે છે તો ટાંકીમાં 5 નર અને 8 માદા માછલીઓ છે તેમાંથી યાદચ્છિત રીતે એક માછલી બહાર કાઢવામાં આવે અને એ નર માછલી હોય તેની સંભાવના શોધવાની છે આપણે બરાબર તો સૌથી પહેલા તમને ખબર છે કે આપણે પ્રયોગના કુલ પરિણામ લખવાના છે ચાલો પ્રયોગના કુલ પરિણામ અહીં તમને કોણ થશે 5 નર અને 8 માદા માછલી બરાબર એટલે કે 5 વત્તા 8 કેટલા થશે 13 ખબર પડી ચાલો હવે આપણી ઘટના ઘટના એ કઈ છે કે બહાર કાઢેલ માછલી નર માછલી હોય બરાબર જેની તમારે સંભાવના શોધવાની હોય આપણી ઘટના ચાલો તો બહાર કાઢેલ માછલી નર માછલી હોય રેડી આ આપણી ઘટના છે તો ચાલો હવે ઘટના એ ઉદ્ભવવાના પરિણામ બહાર કાઢેલ માછલી નર માછલી હોય તો રકમમાં તમે જો નર માછલીઓ કેટલી છે 5 તો આપણે ઘટના એ ઉદ્ભવના પરિણામ કેટલા મળશે 5 રેડી હવે આપણે ઘટના એ ની સંભાવના એટલે કે p ઓફ a બરાબર ઘટના એ ઉદ્ભવના પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર તો ઘટના એ ઉદ્ભવના પરિણામ કેટલા 5 અને છેદમાં આપણો કુલ પરિણામ કેટલા 13 તો મિત્રો આ થઈ આપણી સંભાવના બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી મળશે 5 ના છેદમાં 13 હવે તમારા હોમવર્કમાં લખવાનું છે કે બહાર કાઢેલ માછલી માદા માછલી હોય તેની
संभावना शोधो। बराबर आ प्रश्न माथी आ एक होमवर्क तमारे घरथी लखवानुं छे, खबर पड़ी। हवे प्रश्न नंबर 12, प्रश्न याद रखो मित्रों, समझवानो छे। तकनी एक रमत छे, बराबर तकनी एक रमत मां गोल फरतो एक तीर आवेलो छे। चलो आ तीर छे आपनो, એ ગોળ ગોળ ફરે છે ઘડિયાળના કાંટાની જેમ, બરાબર ઘડિયાળનો કાંટો ગોળ ગોળ ફરે એ જ રીતે ગોળ ગોળ ફરે છે તે 1 2 3 4 5 6 7 કે 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકી જાય છે, બરાબર અને આ સમસંભાવી પરિણામો છે। તો આ તીર 8 તરફ નિર્દેશ કરે, અયુગ્મ સંખ્યા પર નિર્દેશ કરે, બે કરતા મોટી સંખ્યા પર નિર્દેશ કરે કે 9 કરતા નાની સંખ્યા પર નિર્દેશ કરે તેની સંભાવના કેટલી। મિત્રો આકૃતિ જુઓ, આકૃતિમાં આ તીર આપેલું છે, આ તીર ઘડિયાળના કાંટાની જેમ ગોળ ગોળ ફરે છે, બરાબર અને અમુક સમય બાદ એ કોઈ પણ અંક પર અટકી જાય છે। તો એ અંક 8 હોય, અયુગ્મ સંખ્યા હોય, બે કરતા મોટી સંખ્યા હોય કે 9 કરતા નાની સંખ્યા હોય તેની સંભાવના આપણે શોધવાની છે, બરાબર। તો સૌથી પહેલા આપણે શું કરશું, ઘટનાના કુલ પરિણામ શોધવાના। તો લખીએ પ્રયોગના કુલ પરિણામ। હવે અહીંયા તમારા પ્રયોગના કુલ પરિણામ કે કોણ છે, આજે ચક્ર ઉપર 1-8 અંક લખેલા છે એ તમારા કુલ પરિણામ થાય, બરાબર। તો 1-8 એટલે કુલ શક્ય પરિણામ કેટલા થયા, 8 થયા। કયા કયા, તો કે 1 2 3 4 5 6 7 ને 8, બરાબર। તો તમારા કુલ પરિણામ 8। હવે એમાં પહેલું ઘટના એ તે 8 તરફ નિર્દેશ કરે, ચલો 8 તરફ નિર્દેશ કરે એના ઉદ્ભવવાના પ્રયોગોની સંખ્યા લઈ લે, પરિણામની સંખ્યા, સોરી ઘટના એ ઉદ્ભવવાના પરિણામ, ચલો 8 તરફ નિર્દેશ કરે। તો આકૃતિમાં જોવો તો આ તીર છે એ 8 ઉપર કેટલી વાર નિર્દેશ કરી શકે, તો કે 8 જેટલી વાર આવતા હોય તેટલી વાર નિર્દેશ કરી શકે। આકૃતિમાં જોવો તો 8 કેટલી વાર આવે છે, એક આવે, એક જ વાર આવે છે। તો આપણા ઘટના એ ઉદ્ભવના પરિણામની સંખ્યા 1, ટૂંકમાં અંક તમારો જેટલી વાર આવતો હોય તેટલી વાર ઘટના ઉદ્ભવના પરિણામ મળે। અહીંયા બધા જ અંકો એક એક વાર છે, બરાબર, એટલા માટે બધી જ ઘટના ઉદ્ભવવા માટેના પરિણામો એક એક આવશે, બરાબર। તીર એક તરફ નિર્દેશ કરે તે ઘટના ઉદ્ભવનું પરિણામ 1, બે તરફ નિર્દેશ કરે તે ઘટના ઉદ્ભવનું પરિણામ 1, બરાબર। અને તમને રકમમાં પણ કહી દીધું છે કે આ બધા સમસંભાવી પરિણામો છે, બરાબર। તો થિયરીમાં તમને સમસંભાવી એટલે શું થાય તે શીખવાડેલું હતું, બરાબર, યાદ રાખજો। ચાલો ઘટના એ ઉદ્ભવના પરિણામ મળી ગયા, હવે આપણે ઘટના એની સંભાવના, ચલો સંભાવનાનું સૂત્ર, તો કે કોઈ પણ ઘટના ઉદ્ભવના પરિણામ છેદમાં કુલ પરિણામ। ઘટના એ ઉદ્ભવના પરિણામ કેટલા, 1, અને છેદમાં આપણા કુલ પરિણામ કેટલા, 8, ખબર પડી। આ થઈ આપણે એ તરફ નિર્દેશ કરે તેની સંભાવના। હવે મને માં બીજું એને આપણે કહીશું ઘટના બી। ઘટના બી શું છે, કે અયુગ્મ સંખ્યા પર નિર્દેશ કરે, અયુગ્મ સંખ્યા પર નિર્દેશ કરે। ચાલો ઘટના બી ઉદ્ભવવાના પરિણામ, ચાલો હવે ઘટના બી તમારું જે તીર છે એ અયુગ્મ સંખ્યા પર આવીને ઉભું રહે, બરાબર। તો તમે આ ચક્રમાં જુઓ, જેટલી અયુગ્મ સંખ્યા હોય તે આપણા ઘટના ઉદ્ભવવાના પરિણામ થાય। મિત્રો અયુગ્મ એટલે એકી સંખ્યા, બરાબર, તો 1 3 5 અને 7 આ એકી સંખ્યા થઈ,
तो कितना परिणाम किया एक बे त्रण अने चार परिणाम किया आपणा अहीं पर संख्याओ कई कई छे एक त्रण पांच अने सात तो कुल परिणाम कितना थया आपणा घटना उद्भवना चार थया तो चलो तेनी संभावना એટલે p o b सूत्र घटना b उद्भवना परिणाम એટલે કે 4 છેદમાં કુલ પરિણામ 8 4 2 8 એટલે તમારો જવાબ આવ્યો 1/2 ખબર પડી એવી જ રીતે ત્રીજું ઘટના c લઈએ આપણે ક્રમશ ઘટના લેતી જવાની બરાબર a b c d એ રીતે ઘટના c શું કહે છે બે કરતા મોટી સંખ્યા પર નિર્દેશ કરે બે કરતા મોટી સંખ્યા પર નિર્દેશ કરે તો આપણે ઘટના c માટે ઉદ્ભવના પરિણામો જોઈએ ચાલો હવે બે કરતા મોટી સંખ્યા જોવાની છે બરાબર તમારું તીર બે કરતા મોટી સંખ્યા પર આગળ ઊભું રહે તો બે થી જેટલી મોટી સંખ્યા છે એ બધા જ આના પરિણામ થશે એટલે કે આ 3 4 5 6 7 ને 8 એ બધી બે કરતા મોટી સંખ્યા થઈ બરાબર તો તમારું પરિણામ કેટલા થયા 1 2 3 4 5 અને 6 બરાબર તો ચાલો આપણે ઘટના સી ની સંભાવના ઉદ્ભવના પરિણામ 6 છેદમાં કુલ પરિણામ 2 3 6 અને 4 2 8 એટલે તમારો જવાબ આવ્યો 3/4 એવી જ રીતે ચોથું એને નામ આપીએ ઘટના d ચલો 9 કરતા નાની સંખ્યા પર નિર્દેશ કરે તો લખીએ ઘટના d બરાબર તમારો તીર 9 કરતા નાની સંખ્યા પર નિર્દેશ करें चलो तो घटना बी उद्भवना परिणाम लखी आपणे चलो हवे तमारो तीर आजे तीर छे ए 9 करता नानी संख्या पर उभो रहेवू जोईए बराबर हवे स्वाभाविक वस्तु छे तमने चक्रमां केटली संख्या आपेली छे 8 सुधीना जे अंक आप्या छे ने तो ए बधा ज 9 करता नाना कहेवाय कहेवाय ने आपणे शुं छे के तीर ए तमारो 9 કરતા નાની સંખ્યા પર નિર્દેશ કરે એટલે 9 કરતા નાની સંખ્યા પર આગળને ઊભું રહે કારણ કે તમે જોઈ શકો છો 1 થી 8 અંક છે બધા જ 9 કરતા નાના કહેવાય તો આપણા પરિણામ કેટલા થશે 8 પરિણામ થશે ને ટોટલ 1 ઉપર આવે 2 ઉપર આવે 3 ઉપર 4 ઉપર એમ ક્રમશ 8 ઉપર આવે 1 થી 8 એ 8 સંખ્યાઓ તમારી 9 કરતા નાની છે બરાબર એટલે ઘટના d ઉદ્ભવના પરિણામ તમારા કેટલા થયા 8 હવે ઘટના d ની સંભાવના ઘટના d ઉદ્ભવના પરિણામ 8 છેદમાં કુલ પરિણામ 8 8 ના છેદમાં એટલે 1 બરાબર તમને ખબર પડી મિત્રો તો મિત્રો આ રીતના પ્રશ્નો તમારી પ્રેક્ટિસ બુકમાં પણ છે ચોપડીના ઉદાહરણ પણ છે બરાબર તમે તે જોઈને ગણી શકો છો તેમજ આ ચેપ્ટર એવું છે કે આમાં કોઈ પણ રીતનો પ્રશ્ન પૂછી શકે બરાબર એવું જરૂરી નથી કે માત્ર ચોપડીના પ્રશ્નોનો પૂછાય હેતુલક્ષી પ્રશ્નોમાં તમારી જે ગણિતની ચોપડીમાં આગળના ચેપ્ટર છે એમાંથી પણ મિક્સ કરીને સંભાવનાનો પ્રશ્ન પૂછી શકાય બરાબર એટલે એવું જરૂરી નથી કે આ ચોપડીમાં ચેપ્ટરમાં જેટલા પ્રશ્નો આવ્યા છે એમાંથી જ તમારો પ્રશ્ન આવી જાય બરાબર એટલે આગળના ચેપ્ટરો જે કાંઈ છે એમાંથી પણ મિક્સ કરીને થિયરી હોય વ્યાખ્યા હોય કે દાખલા હોય એમાંથી મિક્સ કરીને પણ સંભાવનાના પ્રશ્નો પૂછી શકાય એટલા માટે યાદ રાખજો જેટલા બને શક્ય હોય એટલા બધા જ દાખલા પ્રેક્ટિસ કરવા લખી લખીને ગણજો બરાબર